સતલાસના મામલતદાર કચેરી ખાતે અરજદાર દ્વારા રૂપિયા 60,000 ભરવા છતાં કલેક્ટર દ્વારા કરાયેલ પરિપત્રને આધારે કોર્ટના હુકમ છતાં દસ્તાવેજની નોંધણી ન થતા લગભગ 50 જેટલા ખેડૂતો મહિલાઓ હેરાન થઈ। સતલાસના મામલતદાર કચેરી ખાતે અરજદાર દ્વારા રૂપિયા 60,000 ભરવા છતાં કલેક્ટર દ્વારા કરાયેલ પરિપત્રને આધારે કોર્ટના હુકમ છતાં દસ્તાવેજની નોંધણી ના કરાઈ। સતલાસના તાલુકાના ટીંબા મુકામે અરજદાર કીર્તિસિંહ રાજપૂત દ્વારા તારીખ 24/6/2021 ના રોજ ઓનલાઈન 60,000 રૂપિયા ભરી દસ્તાવેજ રજીસ્ટર કરાવવા એપોઇન્ટમેન્ટ લીધી હતી, પરંતુ સતલાસણા મામલતદાર કચેરી ખાતે આવેલ સબ રજીસ્ટ્રાર દ્વારા કોઈ પ્રોબ્લેમ હોય દસ્તાવેજ રજીસ્ટર કરવાની ના પાડી દીધી હતી। આ બાબતે લોકમુખે જાણવા મળ્યું હતું કે કોઈ રાજકીય દબાણના લીધે આ કાયદેસર કાર્યવાહી કરેલ દસ્તાવેજ રજીસ્ટર નથી કર્યું, જ્યારે અગાઉ ખોટી પાવર ઓફ એટર્નીના ખોટા દસ્તાવેજ ઓફલાઈન રજીસ્ટર થાય અને સાચા ખેડૂતો પોતાની વ્યક્તિગત જમીનના દસ્તાવેજ રજીસ્ટર કરાવવા માટે આવે તો હેરાન થાય છે। આ સમગ્ર બાબતે સબ રજીસ્ટ્રારે લેખિત અરજીમાં લખી આપ્યું હતું કે આ દસ્તાવેજમાં વિવાદ હોય દસ્તાવેજ નોંધણી નહીં થાય। અરજદાર કીર્તિસિંહ રાજપૂત દ્વારા જણાવાયું હતું કે અમો 4-5 કલાક અરજ કરી, પરંતુ સબ રજીસ્ટ્રાર શ્રી દ્વારા ખેડૂતોને અમને હેરાન કરવામાં આવ્યા છે। આ બાબતે માનનીય કલેક્ટર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે। આજે હું અહીંયા સતલાસણામાં ગઈકાલે મેં 60,000 રૂપિયા ભરેલા ઓનલાઈન દસ્તાવેજ માટે, મારા ખેડૂત તરીકે હું છું અને મેં ખેડૂતો જોડે દસ્તાવેજ કરવાનો આજે ટાઈમ લીધો હતો। આજે મેં સબ રજીસ્ટ્રાર સાહેબને દસ્તાવેજ આપ્યા તો જોયા વગર મને એમ કીધે કે આ દસ્તાવેજ ખોટા છે તમારા અને આ દસ્તાવેજ નહીં થાય। મેં કીધું સાહેબ નહીં થાય તો એનું કારણ આપો, તો કારણ ના આપ્યું અને એના પછી ઊભા થઈને બહાર જતા રહ્યા। મારી સાથે 50-60 માણસો ખેડૂતો બધા, એમાં લેડીઝ બી હતી, બધા ઘરડા માણસો બધા 4-5 કલાક હેરાન થયા છીએ બધા। અમે એટલી બધી રજૂઆત કરી તો મને કે કાક તમારો દસ્તાવેજ ખોટો છે, અમારી જોડે આ દસ્તાવેજના અંદર કોર્ટના હુકમો બી છે, તે છતાંય જોયા વગર અમને ના પાડી દીધી અને 4-5 કલાક હેરાન કરી અને પછી અમને સાંભળ્યા વગર એક લેટર, પહેલાં કીધું કે તમે અમને લેખિતમાં આપો, કંઈક રજૂઆત કરો તો અમને ખબર પડે કે અમારો દસ્તાવેજ કઈ રીતે ઇલીગલ છે, તમે અમને સમજાવો, ના સમજ્યા તો પછી અમારે પોલીસને બોલાવવી પડી। પોલીસે આવી અને પછી એમને કીધું તો એમણે લેખિતમાં આપી દીધું અમને કે બસ આ તમારો દસ્તાવેજ નહીં થાય। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ।